भरूच शहેરના હાજીખાના બજાર વિસ્તારમાં વિદેશથી વોટ્સએપ મેસેજ કરીને હિન્દુઓને કરોડો રૂપિયાની લાલચ આપી ઘર ખરીદી કરવા સામે આજે ભરૂચ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। ભરૂચ શહેરના હાજીખાના બજાર વિસ્તારમાં હિન્દુઓના મકાન ઊંચી કિંમતે ખરીદવાની લાલચ આપી વોટ્સએપ મેસેજ કરનાર વ્યક્તિ સામે ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં આ સંદર્ભે ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાનું આજે એએસપી વિકાસ સુંઢાએ પત્રકારોને વિગતો આપી હતી। અત્રે ઉલ્લેખ રહી કરવો રહ્યો કે હવે ધીરે ધીરે ચૂંટણીઓની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને તેને લઈને રાજકીય ગરમાટો આવી રહ્યો છે। તમામ પક્ષના નેતાઓ ચૂંટણીની તૈયારીઓમાં હમણાંથી જ લાગી ગયા છે। એટલે કે આગામી દિવસોમાં કે આગામી મહિનાઓમાં ચૂંટણીઓ થાય તેવી શક્યતાઓને લઈને હવે વાતાવરણમાં હિન્દુ મુસલમાનનો મુદ્દો ઉછળવાની તૈયારી થઈ ગઈ છે। જે પણ મુદ્દા ઉછળવાના હતા તે હવે બંધ થઈ ગયા છે। ત્યારે ફરીવાર કોમી વૈમનસ્ય ઊભું કરીને કેટલાક લોકો પોતાની મનસા પૂર્ણ કરવા માટે લાગી ગયા છે। હાલ સોશિયલ મીડિયા ઉપર એવા કેટલાય મેસેજો હશે કે જેમાં કોમી વૈમનસ્ય ઊભું થાય તેવા વિડીયો અને તેવા વાક્યોનું વિડીયો ઉતરીને તેને જાહેર કરવામાં આવતા હોય છે। ત્યારે ભરૂચ શહેર એ સૌથી સંવેદનશીલ શહેર તરીકે ગુજરાતમાં જાણીતું છે અને તેમાં પણ ભરૂચ શહેરમાં સંવેદનશીલતા માટે ઘણું મહત્વનું છે। એટલે કે આ વિસ્તાર અતિ સંવેદનશીલ છે એવું પોલીસ ચોપડે નોંધાયું છે। ત્યાં હવે ફરી કેટલાક લોકો પોતાના મળતિયાઓ થકી ભરૂચ શહેરના વાતાવરણને ડહોળવા માટેનો પ્રયાસ કરી રહ્યા છે। ત્યારે હાલ ભરૂચ શહેરના હાજીખાના વિસ્તારમાં થોડા દિવસો અગાઉ જ હિન્દુઓના મકાન વેચવાના છે અને મંદિરો વેચવાના છે તેવા પોસ્ટરો લાગ્યા હતા અને તેને લઈને ભારે હોબાળો મચ્યો હતો। ત્યાં હજુ માંડ માંડ ત્યાં જ આ વાત પૂર્ણ થઈ હતી। ત્યાં જ કાંકરિયા વિસ્તારમાં ધર્માંતરનો મામલો ઉભો થયો। હવે ફરીથી ભરૂચ શહેરના હાજીખાના બજાર વિસ્તારમાં હિન્દુઓના મકાન ઊંચી કિંમતે ખરીદવા લાલચ આપતા વોટ્સએપ મેસેજ અને ફોન થતા જ મામલો ફરી ગરમાયો છે। એમાં ભરૂચમાં લઘુમતી સમાજના લોકો હિન્દુઓને ઊંચી કિંમત આપીને મકાન ખરીદવા દબાણ કરી રહ્યા હોવાના આક્ષેપો કરવામાં આવે છે। આ મામલે સમગ્ર પંથકમાં લોકોમાં અનેક ચર્ચાઓ શરૂ થઈ છે અને ગઈકાલે જ આ મામલે વોટ્સએપ મેસેજ કરનાર સામે ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી હતી। અત્રે ઉલ્લેખ કરી રહ્યો કે આ વિસ્તારના લોકોનો કહેવા અનુસાર અહીં અશાંત ધારણ લાગુ હોવા છતાં તેનો બરાબર અમલ કરવામાં આવતો નથી। ત્યારે હાલ તો જેણે મેસેજ કર્યો છે તેની સામે ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હોવાનું એએસપી વિકાસ સુંઢાએ જણાવ્યું હતું। તારીખ 21 નવેમ્બર 2021 કો હાથીખાના વિસ્તાર જો કે ભરૂચ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન કે તહેત આતા હૈ વહાં કે એક નિવાસી ગૌરાંગ રાણાને એ ડિવિઝન પોલીસ સ્ટેશન મેં એક ફરિયાદ દર્જ કરવાઈ જિસમેં યહ સ્પષ્ટ કિયા ગયા કે પિછલે કાફી સમય સે મીડિયા મેં ભી અશાંત ધારા કો લેકર કે ઇસ વિસ્તાર મેં કુછ આક્ષેપ કિયે ગયે ઓર ઉસ સંદર્ભ મેં ઉસ એરિયા મેં સુલહ શાંતિ કો લેકર ભી પુલિસ કાફી સમય સે સક્રિય હૈ બનાએ રખને કે લિયે। इसी बीच कुछ आक्षेप किए गए अशांत धारा को लेकर के जिस पर प्रशासन के द्वारा समय समय पर संज्ञान लिया जा रहा है और कार्रवाई जारी है, तो फरियादी के द्वारा ये आक्षेप किया गया कि उसे किसी अननोन व्हाट्सएप नंबर से एक ऐसा मैसेज आया कि वो अशांत धारा लागू होने के बावजूद इस विस्तार के मकानों को खरीदना चाहता है। फरियादी के द्वारा ऐसा बताया गया कि उसके द्वारा जितनी मकान की कीमत बताई गई उससे डबल पैसा देने की बात सामने वाले आरोपी के द्वारा मंजूर की गई। फरियादी के द्वारा ऐसा आक्षेप है कि इस एरिया की सुलह शांति को बिगाड़ने के लिए यह मैसेज उसको किया गया है। जैसा कि फरियादी द्वारा व्हाट्सएप चैट्स रजू की गई हैं उसमें स्पष्ट है कि सामने वाले व्यक्ति को इस बात की जानकारी थी कि इस क्षेत्र में अशांत धारा लागू है और पिछले कई काफ़ी समय से इस बात को लेकर के यहाँ पे प्रशासन के द्वारा इस मुद्दे को संज्ञान में लिया जा रहा है। इसके बावजूद इस बीच में इस तरह के मैसेजेस करना सुलह शांति को भंग करवाने का एक प्रथम दृष्टया मामला बनता है। इसके लिए भरूच सिटी ए डिवीज़न पुलिस स्टेशन में भारतीय दंड संहिता की धारा 153A के तहत ऑफेंस रजिस्टर किया गया है। व्यक्ति का जो व्हाट्सएप अकाउंट नंबर है वो किसी फॉरेन कंट्री का है या फिर किसी एप्लीकेशन का यूज़ किया गया है, इसकी इन्वेस्टिगेशन अभी जारी हैं।
सामने वाले आरोपी की पहचान अभी प्रस्थापित नहीं हो पाई है, उसके लिए इन्वेस्टिगेशन अभी जारी हैं।